नमस्कार दर्शक मित्रों, હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। सूरत खाते गृह राज्य मंत्री नो विधर्मीओ माटे हुंकार सामे आव्यो। खेरगाम मां आरोपी नो काढवामां आवेला वरघोड़ा अंगे तमने निवेदन आप्यो हतो के आरोपीओए खेरगामनी एक युवती ने फसावी हती, हिंदू नाम धारण करीने बीजे लग्न कराव्या हता। युवती फरियाद करवा माटे तैयार पण न हती, कारण के आ युवती आ घटनाथी खूब जी गभराई गई हती, जेथी युवती ने समझाव्या बाद तेने फरियाद आपी हती अने फरियाद आप्या बाद आरोपीओ सामे कार्यवाही कराई हती। अने आ कार्यवाही ने चेतवणी समझजो, आनाथी पण कड़क कार्यवाही करवामां आवशे, कायदाकीय कार्यवाही साथे अन्य कार्यवाही पण कराशे। खेरगामनी એ ઘટના ખૂબ જ દર્દનાક છે। મારા રાજ્યની એક ભોલી ભાલી દીકરી જોડે આ પ્રકારનું ષડયંત્ર કરવામાં આવ્યું અને એ ષડયંત્ર થકી એ દીકરીનું જીવન બરબાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। એ દીકરીને પોતાના જ ऑफिस में काम करता व्यक्ति जोड़े कागल पर लग्न बताड़वामां आवे, जेथी ए विधर्मी पोतानी ओळख छुपावी सके अने कोई ने ध्यान में ना आवी सके ते प्रकारनो षड्यंत्र रचवामां आवेलो। आ षड्यंत्र ने खुलू पाड़वा माटे माहिती मळता ज आ दीकरीनो संपर्क करवामां आव्यो। दीकरी फरियाद करवा माटे तैयार ना, एने हूँ रूबरू भी मळेलो छूँ, ए मारा ऑफिस एमना परिवार जोड़े एमना गामना लोको जोड़े भी अमारे मळवानुं थयुं छे। ए दीकरीने समाजनो कोई भी प्रकारनो डर राख्या वगर फरियाद दाखल करावरावी साची हकीकतो जे कई हती ए संपूर्ण एने कह्युं के खुला मने लखाओ। અને સમાજના સૌ બહેનોએ સાથે મળીને આ દીકરીના મનમાં જે ડર હતો એ નીકાળ્યો અને એને સાચી વાત પોલીસ સમક્ષ રજૂ કરી। એ આરોપીને પકડવામાં આવ્યો અને આવા આરોપી કે જે આરોપી માત્ર કોઈ એક જ સમાજ નહીં પરંતુ સ્વયંભુ આખું ગામ બાર રોડ પર ઉતરે, પોલીસનો આભાર માને અને હાઈ હાઈ કોઈ વ્યક્તિની થાય, આવા દ્રશ્ય કદાચ પહેલીવાર જોવા મળ્યા હશે। કારણ કે આ પ્રકારના વ્યક્તિઓ સમાજ માટે ક્યાંક ને ક્યાંક દૂષણરૂપ છે। પ્રેમ નામના શબ્દને બદનામ કરનાર વ્યક્તિને પોલીસે બરાબર પાઠ ભણાવ્યો છે, કાયદાકીય પાઠ આનથી બી ગંભીરતાપૂર્વક ભણાવવામાં આવશે। આ પ્રકારના ગુનેગારો માટે આ એક સંદેશો છે। આ પ્રકારના ગુનેગારો માત્ર કાયદાકીય રીતે નહીં પરંતુ સમાજમાં બી ક્યાંય ઊભા ના રહી શકે એ પ્રકારની કાર્યવાહી થશે થશે ને થશે જ। હા, ખેરગામની એક સિગ્નલ સમજો કે ખેરગામની ઘટનાથી અનેક પ્રેમના શબ્દને પ્રેમની વ્યાખ્યાને બદનામ કરનાર લોકો માટે સંદેશો બી કહી શકાય અને એક પાઠ બી કહી શકાય। આનાથી બી કડક કાર્યવાહી ભવિષ્યમાં કરવામાં આવશે, આમાં કોઈ બેમત નથી।